જ્યારે જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે ત્યારે ખાદ્ય તેલના ભાવમાં અચાનક આવે છે આ તેજી પાછળ રાજાઓ દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવતી હોવાના અનેક આક્ષેપ થયા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા બેફામ બનેલા ખાદ્ય તેલના ભાવને નિયંત્રણમાં લાવવા સ્ટોક મર્યાદા લાદવાનો નિર્ણય કર્યો છે તો તેની સત્તા રાજ્ય સરકારોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શું ખરેખર આ નિયંત્રણથી ખાદ્ય તેલના ભાવ નિયંત્રણમાં આવશે જો અમારા આ અહેવાલમાં કેન્દ્ર સરકારના ખાદ્ય તેલના ભાવ નિયંત્રણ કરવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ખેડૂતો અને વેપારીઓમાં નારાજગી છે સ્ટોક નિયંત્રણના નિર્ણયને ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સ્ટીડ એસોસિએશન ગેરવ્યાજબી ગણાવે છે ગેસોના પ્રમુખ સમીર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે

ખેડૂતોને મગફળીના પૂરા ભાવ નહીં મળે સિંગતેલની જ જો વાત કરીએ તો જે રીતે સિંગતેલના ભાવ વધે છે તે રીતે મગફળીના ભાવમાં વધારો ખેડૂતોને નથી મળ્યો આંકડા પર નજર કરીએ તો બે હજાર સોળમાં મગફળીના ભાવ આઠસો નવસો હતા જ્યારે સિંગતેલના ભાવ એક હજાર સાતસો પિસ્તાળીસથી થી લઈને એક હજાર સાતસો પચાસ હતા બે હજાર સત્તરમાં મગફળીના ભાવ સાતસો પચાસથી થી લઈને આઠસો ત્રીસ હતા જ્યારે સિંગતેલના ભાવ

એક હજાર પચાસ થી લઈને બારસો હતા જ્યારે સિંગતેલના ભાવ બે હજાર સાહીઠ થી લઈને બે હજાર સિત્તેર હતા બે હજાર મગફળીના ભાવ લઈને હતા બે હજાર સાતસો એસી થી લઈને બે હજાર આઠસો હતા આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે વર્ષોથી ખેડૂતોને જે ભાવ મળે છે તેમાં તો કોઈ વધારો નથી થયા પણ તેલના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે તેનું કારણ વચગાળાના કમિશન છે અને સંગ્રહ ખોરી છે જો કે ખેડૂત સંસ્થા પણ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે જ્યારે પણ ખાદ્ય તેલના ભાવમાં વધારો થાય છે તેની સીધી અસર સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પર જોવા મળે છે એ જ કારણ છે કે સ્ટોક નિયંત્રણના નિર્ણયને સામાન્ય લોકો આવકારી રહ્યા છે મધ્યમ વર્ગનું માનવું છે કે મગફળી અને ખાદ્ય તેલની સંગ્રહ કરી બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે અને તેને લીધે ખાદ્યતેલના ભાવમાં આટલા વધે છે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સંગ્રહખોરી અટકશે અને ભાવ નિયંત્રણમાં આવશે સરકારના આ નિર્ણય સંગ્રહખોરી ચોક્કસ અટકશે પણ તેની આડઅસર થવાના પણ શક્યતા છે જો વેપારીઓ સ્ટોક નહીં કરે તો ખરીદી ઘટશે મગફળી અને કપાસની ખરીદી ઘટશે તો માલનો ભરાવો થશે અને આના લીધે ખેડૂતોને પૂરતા ભાવ ન મળે તે પણ શક્યતા છે

એના માટે લોકલ ક્રોપ જવાબદાર નથી એ આંતરરાષ્ટ્રીય પરિબળો ઉપર ચાલે છે કારણ કે આપણે આપણી જરૂરિયાતના પાંસઠ ટકા તેલ આયાત કરીએ છીએ ફોરીનની બજાર ઊંચી છે એને કારણે આ બજાર ઊંચી રહે છે અને જે ભાવ વધારો આયાતી તેલોમાં થયો છે એના કરતાં સ્વદેશી તેલો ખાસ કરીને શિંગતેલમાં બહુ જ ઓછો વધારો થયો છે આયાતી તેલના ભાવ ડબલ કે ડબલથી પણ વધારે થઈ ગયા છે જ્યારે શિંગતેલમાં ડબે ચારસો પાંચસો રૂપિયાનો વધારો આવ્યો છે એટલે દસથી પંદર કે વીસ ટકાનો વધારો આવ્યો છે એટલે એ ખરેખર બિનજરૂરી છે અને બીજું શું છે કે આપણે ત્યાં મગફળીનો બહુ સારો પાક તૈયાર થઈ થઈ રહ્યો છે એવી જ રીતે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં સોયાબીનનો પાક પણ સારો છે ને બજારમાં આવવાની તૈયારી જ છે આવા સમયે આવા રિસ્ટ્રિક્ષણો નાખવાથી લોકો જે ખેડૂતોની વેચવાલી આવશે ત્યારે ખરીદી જોઈએ તેવી નહીં થાય અને લોકો જરૂર પૂરતું જ મિલરો કે સ્ટોકીસ જરૂર પડતો જ માલ ખરીદશે તો એને કારણે ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થશે અને જે આપણે ખેડૂતોને નુકસાન થવાથી ખેડૂતો ખા આ તેલીબિયાના પાક વાવેતરથી વિમુખ થશે તો આપણે ખાદ્યતેલ ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાની આપણી જે નેમ છે એમાં અવરોધ ઊભો થશે અને આપણે કદાચ ખાદ્યતેલ ઉપર ને વધારે ફોરેન કન્ટ્રી પર ડિપેન્ડન્ટ થતા રહે એવું થશે ખરેખર લોકોએ જ્યુડિશિયસલી તેલનો ઉપયોગ કરવો જોઈએ વધારે પડતો તેલનો ઉપયોગ ખાસ કરીને બહારના ફરસાણ ખાવાનું બંધ કરવું જોઈએ તો એનાથી જે ભાવ વધારો જે ખાદ્યતેલનો થાય છે કોમ્પનસેટ એનાથી જે હાઉસ હોલ્ડ બજેટ છે એ કોમ્પનસેટ થઈ જાય એવી રીતે જ્યુડિશિયસલી અને ખાદ્ય તેલનો વપરાશ કરવો જોઈએ અને એમ કરવો જોઈએ ખાદ્ય તેલનો ભાવ વધારાથી જે ઊહાપો થાય છે ખરેખર ખોટો થાય છે એવું મારું માનવું છે ખેડૂતોને જ વધારે નુકસાન થશે કારણ કે અત્યારે અમારા સભ્યો જે ક્રશિંગ કરે છે એમની પાસે સ્ટોક લગભગ ખલાસ છે મોટા ભાગના યુનિટો કાચા માલને મળતરના અભાવે બંધ પડ્યા છે તો અમારી આગળ સ્ટોક જ નથી તો અમને સ્ટોક લિમિટ ક્યાં લડવાની હતી પણ ખેડૂતોને જ વધારે થશે કારણ કે હવે જ્યારે નવો પાક બજારમાં આવશે ત્યારે એમ થાય કે નીચો ભાવ ગયો તો અમને એમ થાય કે ચાલો દસ ગાડી મગફળી લઈ લઈએ વીસ ગાડી મગફળી લઈ લઈએ તો એવું થશે નહીં ને જો જરૂર પડતી બે પાંચ બે પાંચ ગાડીની ખરીદી ચાલુ રહેશે અમારી તો એને કારણે ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે એને નુકસાન જે છે કે ગુમાવવાનું છે ખેડૂતોને જ ગુમાવવાનું છે કેન્દ્ર સરકાર દ્વારા તેલ ઉત્પાદન કરતા એ ફેક્ટરીઓને જે સ્ટોક નિયંત્રણની વાત થઈ રહી તે વ્યાજબી નથી તેનાથી ખેડૂતોને ઘણું બધું નુકસાન જશે અત્યારે મગફળીની સિઝન છે ને મગફળીની એટલી બધી આવક આવી રહી છે જો એમાં ખરીદી નહીં થાય તો ખેડૂતોને ભાવ નહીં મળે સરકારનું કેવું છે કે બે હજાર બાવીસમાં ખેડૂતની આવક બમણી કરશું પરંતુ સરકારની નીતિ અને રીતિ એવી લાગે છે કે ખેડૂતોની બમણી નહીં થાય પણ અધૂરી સો ટકા થઈ જશે પામ ઓઇલ મગાવવાની શું જરૂર છે આપનો દેશ અને ખેતી ની અંદર આવડું મોટું ઉત્પાદન થઈ રહ્યું છે તો પામ ઓઈલ જે પકાવતો મલેશિયા દેશ અત્યારે કરોડો અબ્જો પતિ આપના દેશના રૂપિયાથી થઈ ગયો છે તો સરકારે તાત્કાલિક પામ ઓઇલ ને સો સો ટકા બંધ કરવું જોઈએ અને આપણું જે આ તેલીબિયાણ પાક છે જે મગફળી તલ કપાસ આવા તેલીબિયાણ બિણ પાકો વધારેમાં વધારે ઉત્પાદન થાય એના માટે સરકારે પ્રયત્ન કરવો જોઈએ અને આપણા જ દેશના ખેડૂતો મજબૂત બને એવી સરકારની ઈચ્છા હોવી જોઈએ એટલે તાત્કાલિક સરકાર ટોટલી તેલ જે આયાત છે એને બંધ કરી અને આપણા દેશના ખેડૂતોનો વિકાસ થાય એ દિશામાં આગળ વધે તો જ સરકાર ખેડૂતનો હિતની છે એવું સાબિત થઈ શકે ભરત બરડવા સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ